नमस्ते विद्यार्थी मित्रों, आज आप व्याकरण विभाग की अंदर निपात विषय अभ्यास करिए। निपात व्याकरण में अथवा तो वाक्य रचना की अंदर आप जो तो खूबज एक महत्व भाग भजवे, तो आज आप निपात विषय समझ मेड़ीए। निपात एटले शू? तो कि वाक्य में आता जुदा जुदा प्रकार पद जेवा के संज्ञा, सर्वनाम, विशेषण, कृदंत, क्रियापद, क्रिया विशेषण, एनी साथे आवता भारदर्शक अने निश्चित शब्द ने निपात कहे छे। कोईपण एवं वाक्य हो के जेनी अंदर ए वाक्यनी अंदर ए अर्थ ने आपणे अथवा तो जे आपणे भाव कहेवा मांगीए छीए एने वजन दईने ज्यारे कहेवानुं होय, भार आपीने कहेवानुं होय, त्यारे ए निपातनो उपयोग थतो होय छे। तो आपणे ए निपात विषे विशेषथी जोईए। निपातना प्रकार जोईए तो निपातना मुख्य चार प्रकार छे, चार विभाग। पेलू भारवाचक, सीमावाचक, विनयवाचक अने प्रकीर्ण के जेनु बीजू नाम लटकणिया रूप छे। तो ए निपातना प्रकार विषे आपणे आगळ जोईए। पेलू भारवाचक निपात, जे पद अथवा वाक्य में भाररूपी अर्थ दर्शावे ते भारवाचक निपात। कोईपण वाक्यनी अंदर क्यांय आपणे वजन देवो होय, क्यांय भार आपवो होय तो ए जग्याए ए भारवाचक निपातनो उपयोग थाय। एमां मुख्यत्वे क्या अक्षर? तो के ज, य, तो, पण, सुद्धा जेवा शब्दनो एमां समावेश थाय। तेना उदाहरण जोईए, भारवाचक निपातना उदाहरण जोईए तो आगळना वळाकथी तमने रिक्षा मळी ज जशे। અહીંયા જો જ છે એ ભારવાચક નિપાત છે। દાખલા તરીકે કોઈ આપણે પૂછતું હોય કે રિક્ષા ક્યાંથી મળશે તો આપણે કહીએ અહીંયાથી નહીં મળે, પણ આગળના વળાંકે તો તમને મળી જ જશે, મતલબ તે જગ્યાએ આપણે એને ચોક્કસ કહી શકીએ છીએ કે અહીંયાથી તમને મળી જશે। તમારેય મારી સાથે આવવું છે, યો અહીંયા આપેલો છે કે મતલબ હું જાઉં છું તો મારી સાથે તમારે પણ આવવું છે। અમે બે જણ ત્યાં ગયા હતા, અહીંયા પણ યો છે। નરસિંહની ભક્તિ સુદ્ધા અદ્ભુત છે, મારે તો કાલે શાળાએ જવાનું છે, અમને તો કોઈ બોલાવતું નથી, ભક્ત થયા પણ ભક્તિનો અર્થ ન જાણ્યો, રાકેશને પણ તમારી સાથે આવવું હતું। તો આ છે ભારવાચક નિપાતના ઉદાહરણ। આગળ જોઈએ તો સીમાવાચક નિપાત, જે પદ દ્વારા વાક્યમાં સીમા અથવા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે સીમાવાચક નિપાત આવે છે। એટલે એની અંદર એવો અર્થ બતાવવામાં આવતો હોય કે જ્યાં કોઈ સીમા હોય અથવા તો કોઈ મર્યાદા હોય કે કોઈ એક સીમિત માત્રા બતાવવામાં આવતી હોય ત્યાં જગ્યાએ સીમાવાચક નિપાત હોય। તેમાં મુખ્યત્વે ક્યા શબ્દ? તો કે ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક વગેરે જેવા શબ્દોનો એમની અંદર સમાવેશ થાય છે। હવે સીમાવાચક નિપાતના ઉદાહરણ જોઈએ તો આ પેન ફક્ત 15 રૂપિયાની છે, આ પેનની કિંમત માત્ર કેટલી છે? 15 રૂપિયા। કેવળ, રાજેશનું માન રાખવા સુરેશ આવ્યો, બીજા કોઈનું માન રાખેલું નથી, માત્ર કોનું માન રાખેલું છે? રાજેશનું। એક વસ્તુની ખરીદી પર બીજી વસ્તુ તદ્દન મફત, તમે ગયા પછી હું સાવ એકલો પડી ગયો હતો, માત્ર 1 કલાક માટે મને અહીં બેસવા દો, મને આ ખુશીની વાત છેક અમદાવાદ પહોંચી અને ખબર પડી। તો અહીંયા ફક્ત, તદ્દન, સાવ, માત્ર, છેક વગેરે એ સીમાવાચક નિપાતના ઉદાહરણ છે। ત્યારબાદ ત્રીજો નિપાતના પ્રકારની અંદર આપણે જોઈએ તો એ વિનયવાચક નિપાત, વિનય, માન, આદરની લાગણી વ્યક્ત થાય તે વિનયવાચક નિપાત કહેવાય। કે જેમની અંદર કોઈ વાક્ય આપણે બોલતા હોઈએ તો એમાં સામેવાળા વ્યક્તિને આપણે માનવાચકથી બોલાવતા હોઈએ, એમને વિનય આપતા હોઈએ, એમને માન સન્માનથી બોલાવતા હોઈએ, એવો નિપાત એ વિનયવાચક નિપાત। તેમાં જી જેવા શબ્દનો સમાવેશ થાય છે, નિપાતવાચક શબ્દનો જે નિપાતવાચક અક્ષર એમની અંદર આવે છે એ છે જી। હવે એમના ઉદાહરણ જોઈએ, દરેક ગુરુજી વંદનીય હોય છે, દરેક ગુરુજી વંદનીય હોય છે, અહીંયા ગુરુની મહિમા દર્શાવતું કહેલું છે કે દરેક ગુરુને આપણે વંદન કરીએ છીએ, એટલે મતલબ દરેક ગુરુજી જેની પાસેથી આપણે જ્ઞાન મેળવીએ છીએ તે બધા જ વંદનીય હોય છે। કાલે શાળાએ સમયસર પધારશો જી, અમારી કંઈ ભૂલ હોય તો માફ કરશો જી, અહીંયા એક વિનય, એક સભ્યતાવાચક વાત કરેલી છે। ત્યારબાદ લાસ્ટ અંતિમ પ્રકીર્ણ એટલે કે લટકણિયારૂપ નિપાત, વાક્યના અંતે આગ્રહ અથવા પરવાનગી વગેરે જેવી લાગણી વ્યક્ત કરવાની હોય ત્યારે પ્રકીર્ણ કે લટકણિયારૂપ નિપાત આવે છે। વાક્યના અંતમાં જ્યારે આપણે એવો આગ્રહ અથવા આપણી લાગણી વ્યક્ત થતી હોય તો એની અંદર શબ્દ છે ને, કે, તો, એમ કે, ખરો, ખરી, ખરું, ખરા વગેરે જેવા શબ્દોનો એમાં
પ્રયોગ થાય છે. હવે લટકણિયા રૂપ નિપાતનો પ્રયોગ મોટે ભાગે વાક્યના અંતે થતો હોય છે. લટકણિયા મતલબ આપણે કોઈ પણ વસ્તુ લટકતી હોય એ પ્રકારની અહીંયા વાત કરેલી છે કે લટકણિયા રૂપ વાક્યના અંતે વાક્યના છેલ્લે થાય છે. હવે એ જે પ્રકીર્ણ મતલબ લટકણિયા રૂપ નિપાતના ઉદાહરણ જોઈએ તો તમારી ચોપડી મને આપો ને, તું આજે અહીંયા આવ્યો ખરો, આ ખુરશી મારા સુધી લંબાવશો કે, મને એમાંનું નામ કહો તો, તમે કાલે અહીં આવજો તો ખરા, બેટા છાયા અહીં આવતો, તને એમ કે હું જવા દઈશ, આ મારી જ પેન છે ખરું ને, હાશ મારું પરિણામ આજે આવ્યું ખરું. અહીંયા એક લટકણીવાચક નિપાત વિશેની આપણે